इमरान खान विपक्षो द्वारा लादवामां आवेला भ्रष्टाचार ना आरोपो थी तेमनी सरकार झूकी रही होवाथी हाल आर्थिक अने सामाजिक पड़कारोनो सामनो करी रह्या छे। पाकिस्तानी नेशनल असेम्बलीमां 142 सभ्यो छे अने इमरान खान ने बहुमती साबित करवा 172 सभ्યોની સમર્થનની આવશ્યકતા છે। પીટીઆઈની આગેવાની હેઠળના ગઠબંધનની રચના 179 સભ્યોના સમર્થન સાથે કરવામાં આવી। પીટીઆઈના 155 સભ્યો અને 4 મુખ્ય સાથી એમક્યુએમપી પાકિસ્તાન મુસ્લિમ લીગ પાકિસ્તાન એમક્યુ બલુચિસ્તાન આવામી પાર્ટી બીએપી અને ગ્રાન્ડ ડેમોક્રેટિક એલાયન્સ જીડીએ હતી। તેમની પાસે અનુક્રમે 7, 5 અને 3 સભ્યો હતા, પરંતુ હવે 24 સાંસદો અને ઇમરાન ખાનના સાથીઓએ બળવો કર્યો છે, જેના કારણે સરકાર મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે। ઇમરાન ખાન અને તેમની પાર્ટીના સભ્યો રાજકીય ઉથલપાથલથી બચવા માટે તમામ પ્રયાસો કરી રહ્યા છે। આજે ઇસ્લામાબાદમાં યોજાનારી રેલીમાં વિપક્ષને એક મજબૂત સંદેશ આપવા માંગે છે। પાકિસ્તાનની નેશનલ એસેમ્બલીમાં 342 સભ્યો છે અને ઇમરાન ખાનને બહુમતી સાબિત કરવા માટે 172 સભ્યોના સમર્થનની આવશ્યકતા છે। સંકટ વચ્ચે ઇમરાન ખાને રવિવારે ઇસ્લામાબાદમાં રેલી બોલાવી છે અને એવી અટકળો છે કે તેઓ અહીં રાજીનામાની જાહેરાત કરી શકે છે। ઉલ્લેખનીય છે કે ભારતથી અલગ થયા બાદ પાકિસ્તાનના ઇતિહાસમાં કોઈ પણ વડાપ્રધાને પોતાનો 5 વર્ષનો કાર્યકાળ પૂરો કર્યો નથી। તેવામાં હવે ઇમરાન ખાન સામે જાહેર થયેલા અવિશ્વાસ ઠરાવને કારણે ઇમરાન ખાન સામેથી રાજીનામું આપશે કે તેમને પદ પરથી બેદખલ કરાશે તે જોવું નિર્ણાયક રહેશે।